बिपोरजोय वावाझोड़ानी असर सूरत में जोवा मळी रही छे, जेना भागरूपे ओलपाडना डभारी दांडी अने सुवाली दरिया में भारे करंट जोवा मळ्यो छे। सूरत में बिपोरजोय वावाझोड़ानी असर शुरू थई गई छे, जेना भागरूपे ओलपाडना डभारीना दरिया में भारे करंट जोवा मळ्यो, जेना कारणे थईने डभारी बीच सहેલાણીઓ માટે 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે અને ડભારી બીચ જતા રોડ રસ્તા પર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે ચક્રવાતની સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। ઓલપાડ દરિયાકાંઠાના 27 જેટલા ગામોને પણ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। જો કે બીજી બાજુ પોલીસે મૂકેલા બેરિકેડ ભારે પવનથી નીચે પડ્યા હતા। આ સાથે સુવાલી દરિયાકાંઠે પણ કરંટ જોવા મળી રહ્યો છે। સુરતના દાંડી દરિયા કિનારે તંત્રની બેદરકારી પણ સામે આવી છે। પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં ન આવતા વાવાઝોડાના સંકટ વચ્ચે લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા અને સહેલાણીઓ દરિયા કિનારે ફોટો સેશન કરતા નજરે પડ્યા હતા, તો માછીમારો પણ દરિયો ખેડતા જોવા મળ્યા હતા। ભારે પવનને લીધે સુરત એરપોર્ટ પર ચાર્ટેડ પ્લેનને સાંકળથી બાંધી દેવાની ફરજ પડી છે, તો બીજી તરફ ચક્રવાત દરિયામાં સમાઈ જાય અને વાવાઝોડાથી નુકસાન ન થાય એ માટે ઓલપાડના સરસ ગામે આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે પૂજા કરવામાં આવી હતી। બિપોરજોય વાવાઝોડાની અસર વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે। નાણામંત્રી કનુ દેસાઈએ તિથલ દરિયાની મુલાકાત લીધી અને મરીન કમાન્ડોની ટીમ પણ તૈનાત કરવામાં આવી। બિપોરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની સીધી અસર દરિયા કિનારે જોવા મળી રહી છે। વલસાડના તિથલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે વહેલી સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો। વાવાઝોડાને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવ્યું છે, તેમજ એનડીઆરએફની ટીમ અને દરિયાકાંઠા પર મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે। જિલ્લાના 28 દરિયા કિનારાના ગામોમાં મરીન કમાન્ડોનું સતત પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસર પહેલાં નાણામંત્રી કરુણ દેસાઈએ દરિયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને માછીમારોને જરૂરી સૂચનાઓ આપી હતી। વાવાઝોડું દરરોજ પોતાની દિશા અને ગતિ બદલી રહ્યું છે અને એના કારણે અત્યારે કડવું મુશ્કેલ છે અને એટલા માટે જ આપણે તિથલની વિઝિટ લઈને એક જાણ કરવા આવ્યા છીએ કે આ વાવાઝોડાનું જે પૂંછ છે એ હજી પણ સક્રિય છે અને એના લીધે આપણે કોઈ પણ જાતનો રિલેક્સ થવા વગર આપણે સાવચેતીના પગલાં રાખીએ। અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપોરજોયની સંભવિત અસરને પહોંચી વળવા ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે વિષમ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, જેને લઈને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે, તેમજ કેટલાક આયોજન પણ કરવામાં આવ્યા છે। આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટર આર કે મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ હતી, જેમાં ઝીરો કેઝ્યુઆલિટીનો ઉદ્દેશ્ય રાખી કામગીરી સુનિશ્ચિત કરવા કલેક્ટરને સૂચન આપવામાં આવ્યું છે। વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે સેવા ઓછામાં ઓછી ખોરવાય તે રીતે તંત્રએ તૈયારીઓ કરી છે। વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદમાં શું કરવું અને શું ના કરવું તે અંગે પણ એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેને અનુસરવા તાકીદ કરાઈ છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડું ટકરાઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે, આવો કરીએ એક નજર। બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોએ ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સાયક્લોનની સ્થિતિને લઈને સમીક્ષા કરી હતી। આ બેઠકમાં હવામાન નિષ્ણાંત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બિપોરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। લાગતા વળગતા તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે। રાજ્યના 6 જિલ્લાઓમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળશે, ત્યારે સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં કચ્છમાં 2 એનડીઆરએફની ટીમો તો દ્વારકામાં 1 અને ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં 1-1 ટીમો તૈનાત કરાઈ છે। સાથે જ આર્મી, નેવી અને એરફોર્સને સતર્ક રહેવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। આમ તંત્ર દ્વારા વાવાઝોડાની સંભવિત ખતરાને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ આજે મહાવિનાશક વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીઓએ 6 મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપી છે।
વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જે આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામો કરવામાં આવ્યા છે તેના માર્ગદર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે। કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં મોળુભાઈ બીરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ મંત્રીઓને તેમને સોંપવામાં આવેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચના આપી દીધી છે। બિપોરજે વાવાઝોડાને લઈને 3-4 દિવસથી આગોતરું આયોજન કરાઈ રહ્યું છે। વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે નજર કરીએ આવા સમયે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું। બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ છે। આગામી 14 અને 15 તારીખ વચ્ચે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ વાવાઝોડું 14 જૂન સવારે વધુ ઉત્તર તરફ વધીને 15 જૂનની બપોર સુધીમાં ચક્રવાતી તોફાનના કેન્દ્ર બિંદુમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે પરિવર્તિત થશે, ત્યારે જમીન પર 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સતત ફૂંકાશે તેવી શક્યતા છે। 15 જૂન સુધી પાકિસ્તાન અને તેનાથી નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના તટે પહોંચી શકે છે। તે કચ્છના માંડવી અને પાકિસ્તાન કરાચી વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવનાઓ છે। વાવાઝોડાની તીવ્રતાને જોતા 130-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પવનની આટલી તીવ્રતા ખાના ખરાબી અને જાનહાનિ માટે પૂરતી છે। ત્યારે વાવાઝોડાની અસરના માત્ર દરિયા કિનારે પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં પણ જોવા મળશે। ગત વર્ષે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ખાના ખરાબી તો સર્જી જ હતી। કુસ્તીબાજોએ જાતીય સતામણીના કેસમાં આરોપી બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ કરી છે। 15 જૂન સુધી ધરપકડ નહીં કરવામાં આવે તો 17 જૂનથી જંતર મંતર પર ફરી ધરણાની કુસ્તીબાજોએ ચીમકી ઉચ્ચારી છે। કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં આરોપી રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આઉટગોઈંગ બ્રિજભૂષણ સિંહની સામે તપાસ ચાલી રહી છે। કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સિંહ ઉપર તપાસને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમણે બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ કરી છે। ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ફરીથી જંતર મંતર પર વિરોધ કરવાની ચીમકી આપી છે। બંને કુસ્તીબાજુએ કહ્યું છે કે જો દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સિંહની 15 જૂન સુધીમાં ધરપકડ નહીં કરે તો તેઓ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કરશે। અઠવાડિયાની શરૂઆતમાં રેસલર્સની શોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સરકાર તરફથી ખાતરી મળી હતી કે પોલીસ બ્રિજભૂષણની સામે જાતીય સતામણીના આરોપમાં 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે। ત્યારે કુસ્તીબાજોનો આરોપ છે કે બ્રિજભૂષણ સિંહ તપાસને પ્રભાવિત કરી રહ્યા છે। કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે જો પોલીસ દ્વારા બ્રિજભૂષણની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે, જે રીતે સગીર કુસ્તીબાજોને તેનું નિવેદન બદલવાની ફરજ પડી હતી, તે રીતે અન્ય 6 ફરિયાદોને પણ તેમના નિવેદન બદલવા માટે ડરાવવામાં આવશે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું। રામલીલા મેદાનમાં આયોજિત આ રેલીમાં પંજાબના સીએમ ભગવત માન, કપિલ સિબ્બલ અને આમ આદમી પાર્ટી સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ રેલી કાઢી હતી। રેલીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોંઘવારી, બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી। મુખ્યમંત્રીએ કેન્દ્ર પર દિલ્હીમાં શાળાઓથી લઈ અને મોહલ્લા ક્લિનિક સુધીના અન્ય વિકાસ કાર્યક્રમોમાં અવરોધ કરવાનો આરોપ લગાવ્યો। કેજરીવાલે કહ્યું હતું કે નોટબંધીથી ભ્રષ્ટાચાર અને આતંકવાદનો અંત આવશે તો કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી। આખા દેશની બેંકો આગળ લાંબી કતારો લાગી ગઈ, ઘણા લોકો મૃત્યુ પામ્યા, દુકાનો બંધ, નોકરીઓ અટકી ગઈ, મોટા ઉદ્યોગો બંધ હતા। હવે સરકારે 4 વર્ષ બાદ 2000ની નોટ બંધ કરી દીધી છે। ઉપરાંત કેન્દ્ર સરકારે પોતાના માટે કાયદો બનાવ્યો તો આ કાયદાથી ખેડૂતો નારાજ થયા અને દેશમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ખેડૂતોએ સરકારની સામે આંદોલન કર્યા। આ આંદોલનમાં 750 ખેડૂતોના મોત થયા હતા। એક વર્ષ પછી સરકારે ત્રણેય કાયદા પાછા ખેંચવા પડ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી પ્રગતિ મેદાન ખાતે દેશના પ્રથમ રાષ્ટ્રીય તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું। આ સંમેલનને પીએમ મોદીના મિશન કર્મયોગીની દિશામાં આગળનું પગલું માનવામાં આવી રહ્યું છે। પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે દેશના પ્રથમ રાષ્ટ્રીય તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું। આજેમાં વહીવટી અધિકારીઓની તાલીમ વ્યવસ્થામાં સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ તાલીમ સંસ્થાઓના 1500થી વધુ પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે। પીએમ મોદી સિવિલ સર્વિસની ક્ષમતા નિર્માણ દ્વારા દેશમાં શાસન પ્રક્રિયા અને નીતિ અમલીકરણમાં સુધારો કરવાના હિમાયતી રહ્યા છે। તે જણાવે છે કે આ સંબંધમાં રાષ્ટ્રીય વહીવટી સેવાઓ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ મિશન કર્મયોગી શરૂ કરવામાં આવ્યો હતો।
કર્મયોગીનો હેતુ વહીવટી સેવાને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ યોગ્ય અભિગમ કૌશલ્ય જ્ઞાન સાથે તૈયાર કરવાનો છે. આ પરિષદ એટલે આ દિશામાં વધુ એક પગલું છે. દેશભરની વહીવટી સેવાઓ તાલીમ સંસ્થાઓની વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા અને વહીવટી અધિકારીઓની માટે તાલીમ માળખાને મજબૂત કરવાના ઉદ્દેશ્યની સાથે ક્ષમતા નિર્માણ આયોગ દ્વારા રાષ્ટ્રીય તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં જાપાનના એમ્બેસેડર હિરોશી સુઝુકીએ તેમની પત્ની સાથે પુણેના વડાપાઉની જે આફત ઉઠાવી હતી, જેનો તેને ટ્વિટર પર વિડીયો શેર કર્યો હતો, જેને લઈ પીએમ મોદીએ જાપાનની એમ્બેસેડરના આ વિડીયો પર રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. જાપાનના ભારત ખાતેના એમ્બેસેડર હિરોશી સુઝુકી પુણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાઉ ખાતો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે તેની પત્નીની સાથે વડાપાઉ ખાવાની કોમ્પિટિશન કરતા જોવા મળ્યા છે. વિડીયો શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે તેમની પત્નીએ તેમને હરાવ્યો છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના વિડીયો પર પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને લોકો ખરાબ અનુભવી શકતા નથી. પીએમ મોદીએ લખ્યું છે કે તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેની આટલી સારી રીતે રજૂ કરતા જોઈ અને આનંદ થયો. આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરી અને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેમના ટ્વિટર ફોલોઅર્સની રિક્વેસ્ટ પર પુણેના પ્રખ્યાત મિસલ પાવને પણ ચાખ્યા હતા અને તેનો વિડીયો પોસ્ટ કર્યો હતો.